વૈશાલી ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 2 વિષય હિન્દી. તો ચાલો બાળકો, આજે આપણે હિન્દી વિષયમાં સ્વરૂપો વિશે ભણીશું. આ તો મોટો ઉ છે. કયો છે મોટો ઉ? તો ઉ યાને ઉન. ઉ યાને ઉન. ઉન એટલે ઉન. કેવું ઉન? કે જે આપણે બોલત ઉદાહરણ કરીએ છે એવા જ ઉનના દોરા હોય છે તે ઉન. અને બીજું ઉ યાને ઊંટ. ઊંટ શું છે? એ પ્રાણી છે. શું છે? પ્રાણી. હવે આગળ આપણે જોઈશું કે વાંચો અને લખો. આ ઊંટ શું કરવાનું છે? વાંચવાનું છે અને લખવાનું પણ છે. વાંચો અને લખો. તો જો આપણે લખો આપેલો જ છે. હવે આપણે એ ઊંટ શું કરવાનું? Sure.
વાંચો, શીખો અને લખો. પૂછો હવે એ અનંત ચોકડીમાં નીચે જે ખાલી જગ્યાઓ આપેલી છે એ પ્રમાણે જ તમારે લખવાનું છે. આલુ, પૂજા, ભાલુ, ફૂલ, દૂધ, ખજૂર, સૂરજ અને કબૂતર. જો હવે આપણે આ શબ્દોને લખ્યા, હવે વાંચીશું. આલુ, પૂજા, ભાલુ, ફૂલ, દૂધ, ખજૂર, સૂરજ અને કબૂતર. હવે શું કીધું છે? ઉષી સુ અને વાલે શબ્દ કો ખરાની નિશાની કરો. પછી છે
તો જુઓ હવે ચિત્ર લખીને નીચે તેનું નામ લખો તો જુઓ અહીંયા છે આ ચિત્ર આપેલા છે શું આપેલું છે ચિત્ર એ છે આ ચિત્ર આપેલા છે એમાં પહેલું છે કબૂતરનું છે બીજું છે ઉંદરનું છે ત્રીજું છે સૂર્યનું છે અને ચોથું છે હિંચકાનું છે તો એને આપણે અંદર નોટમાં આપેલા છે એ પ્રમાણે યોગ્ય ક્રમમાં ચિત્ર જોઈને લખીશું સૂરજ જુલા કબૂતર અને ચૂહા આ કૌંસમાં આપેલા છે શબ્દો અને જે ચિત્ર આપેલા છે એ આના વડે આપેલા છે તો પહેલું ચિત્ર સારું છે કબૂતર તો પહેલા ચિત્ર નીચે આપણે લખીશું કબૂતર હવે બીજું ચિત્ર છે બીજું ચિત્ર સારું છે ચૂહા ચૂહા એટલે ઉંદર ત્રીજું ચિત્ર છે સૂરજ ત્રીજું ચિત્ર છે બીજું ચિત્ર છે ચૂહા ત્રીજું ચિત્ર છે સૂરજ અને ચોથું ચિત્ર છે ઝૂલા જુઓ પહેલા ચિત્ર નીચે તમે લખશો કબૂતર બીજામાં ચૂહા ત્રીજામાં સૂરજ અને ચોથામાં ઝૂલા હવે આગળ ચિત્ર જુઓ અને અક્ષરોનો ઉપયોગ કરીને તે ચિત્રનું નામ આપણે ખાનામાં લખીશું ખજૂર અને બંદૂક
ચિત્ર ઓળખી ખાના પૂરો તો જુઓ હવે આ બધા ચિત્ર આપેલા છે શું આપેલું છે ચિત્ર તો એ ચિત્ર આપણે ઓળખીશું શું કીધું છે કે ચિત્ર ઓળખો અને ખાના પૂરો તો પહેલું ચિત્ર છે કબૂતર દ્રાક્ષ રીંછ બટાકો સૂર્ય ખજૂર પછી ત્રિશુલ સ્કૂલ ફૂલ ત્રાજવા લાડવા અને બમાડો તો આપણે હવે એના નામ લખીશું કબૂતર અને અંગૂર તો હવે આપણે લખીશું ખાના પાડીશું અને લખીશું
લીંચનું છે, પછી છે ખજૂરનું છે, પછી છે સોરિયા તરબૂચનું છે, પછી છે ઊંટનું છે અને ત્રિશુલનું છે. ચિત્ર જુઓ. રાજુ બાજા બજાતા હવે
સ્વર હું લખાવ્યો એમાં જે જે પણ આવતું હોય ખાલી જગ્યાઓ છે જોડકા છે શબ્દો છે કૂદતા અક્ષર છે તેને કેવી દિશામાં શબ્દ બનાવવાના છે ઉદિશા સર થનારા શબ્દ